સુરતમાં રોજેરોજ વાહન ચોરોની ઘટના વધી રહી છે ત્યારે સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી અટવાને રાંદેર પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં ભેદ ઉકેલ કાઢી બે વાહનો કબજે કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વાહન ચોર રાંદેર સિત્તલ ટોકીસ પાસે ગરીબ નવાઝ ઝુંપડપટ્ટીમાં રહેતા ફરદીન ખાન, ફિરોઝ ખાન પઠાણ અને શહજાદ શાહને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી નંબર વગરની રોયલ એન્ફિલ્ડ બુલેટ કબજે કરી હતી, તો સાથે રીઢાઓ પાસે એક્ટિવા મોપેડ પણ મળી આવી હતી। પોલીસે પૂછપરછમાં રીઢાઓએ કબૂલાત કરી હતી કે તેઓએ અટવાને રાંદેર પોલીસ મથકની હદમાંથી બુલેટ અને મોપેડ ચોરી કરી હતી, તો જે ગ્રાહક મળે તેને આ ગાડી વેચી દેતા હોવાની પણ કબૂલાત કરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત।